જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલ મઠફળીમાં એક જર્જરિત મકાનની છત પડતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કોર્પોરેટર કેતન નાખવા તથા ધવલ નંદા ઘટના સ્થળે દોડી ગયા હતા, તેમજ બચાવ કામગીરીમાં પણ જોડાયા હતા. કાટમાળમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાનું નામ સુનિતાબેન પ્રતાપભાઈ પાલા હોવાની માહિતી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેમ તોફાની વરસાદ પડ્યો છે. ગોરિંજા વાંચુ ગામે તથા ઓખા મંડળના ગામડાઓમાં ગણતરીના સમયમાં 9-10 ઇંચ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ છે. તોફાની વરસાદ પછી પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા છે. તંત્રના અહેવાલ મુજબ દ્વારકા નગરીમાં છેલ્લા 48 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે તોફાની હવામાન અને ભારે વરસાદની આગાહીના પગલે ઓખા બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે. કલેક્ટર મુકેશ પંડ્યા દ્વારા સાવધાન રહેવા વિડીયો સંદેશ વહેતો કરવામાં આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. કાલે જ મેં જેવા એવા સંબંધિત વિસ્તારો જે રાવલના છે ત્યાં પણ મુલાકાત લીધી. હાલે પરિસ્થિતિ એવી નથી કે લોકોને સ્થળાંતર કરવા પડે, પણ ભારે વરસાદની આગાહીમાં ખાસ કરીને લોકો નદીના પટમાં કોજીઓ પરથી પસાર થતું હોય પાણી ત્યારે અવરજવર ન કરે એવી ખાસ મારી આગ્રહપૂર્વક વિનંતી છે. આગામી હજી 2 દિવસ ખૂબ જ વરસાદ પડી શકે એ સંજોગોમાં સાવચેતી રાખીએ અને નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરીએ, અને જે લોકો એવા હેઠવાસના વિસ્તારમાં રહેતા હોય એમણે નજીકના જે આશ્રયસ્થાન કે જે સલામત સ્થાન છે ત્યાં ખસી જવું જોઈએ. અમારી ટીમ બિલકુલ એલર્ટ ઉપર છે. તમામ વિસ્તારોએ હેડક્વાર્ટરમાં રહેવું સ્ટાફે એ દેશ કરી દેવામાં આવ્યા છે. તમારા માધ્યમથી ફરી વખત હું કહેવા માગું છું કે ભારે વરસાદની આગાહીમાં જેટલી આપણે સાવચેતી રાખીએ એટલું આપણે જાતને થતું નુકસાન નિવારી શકીએ. એટલે ફરી ફરી વિનંતી કે આગામી દિવસોમાં વરસાદને કારણે આપણે સૌ સચેત રહીએ અને જે વહીવટી તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે એની સાથે રહી અને આપણે આવતા સમયને સારી રીતે એમાંથી નિવારી. ધન્યવાદ. જામનગરમાં ક્રિકેટ બંગલા સર્કલ નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થવાની છે. આ પ્રતિમાનું નિર્માણ રાજકોટમાં પૂર્ણતાને આરે છે. આ પ્રતિમા પાસે કોઈ શખ્સ અપશબ્દો બોલી અભદ્ર વર્તન કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, જેને પગલે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ છે. જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ મુદ્દે SP પ્રેમસુખ ડેલુને આવેદન પાઠવી જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા માંગ કરવામાં આવી છે.